निर्मल नो हो अभिगम कल्याण हो छात्र नो हरदम उच्च आभास नो शिक्षण धाम ओ जी किरमणि नि सूरि कतमा महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આ ઓનલાઈન વિડિયોની અંદર. અને આજે આપણે શું ભણવાનું છે? તો 1 કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન. આપણે પાઠ 1ની અંદર, 2ની અંદર અને 3ની અંદર સંખ્યા જ્ઞાન, કેરીના પ્રકારો, કેરીની માવજત ખેડૂતો કેવી રીતે કરે છે એના વિશે વિસ્તારથી સમજી ગયા. હવે આપણે આ ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી, એમાં આપણે જોયું હતું કે 1 કરોડ સુધીના સંખ્યા જ્ઞાન છે એમાં 1 કરોડ સુધી છે એ ખેડૂતો શું કરે છે? કેરીની કેરી છે એની માવછત કરે છે, કેરી પકવે છે 1 કરોડ ખેડૂતો. તો આપણે એ 1 કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન છે એ શીખવાનું છે. તમે ભાગ 3ની અંદર શું શીખી ગયા? તો અંકમાં હોય એને શબ્દોમાં લખતા અને શબ્દમાં હોય એને અંકમાં લખતા શીખી ગયા. હવે આજે આપણે નવા ટોપિક સાથે મળવાનું છે, મતલબ કે તરત આગળની સંખ્યા, આગળની એટલે પહેલાની અને તરત પાછળની, પાછળની એટલે પછીની, એ બે સંખ્યા વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. તૈયાર છો ને બધા? નોટબુક પેન હાથમાં લઈ લ્યો અને હું જે ઉદાહરણ કરાવું છું એ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે, અને હું જે હોમવર્ક આપું છું એ હોમવર્ક પણ તમારે અવશ્ય કરવાનું છે. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? શરૂ કરીએ આજનો આ વિડિયો તરત આગળની એટલે કે પહેલાની સંખ્યા સાથે. હવે આપણે ધોરણ 5 ની તરત આગળની અને પહેલાની સંખ્યા છે એના એ શીખા પહેલા આપણે ધોરણ 4 માં ડોક્યું કરવું પડશે. શા માટે? કારણ કે ધોરણ 4 માં તમે આ ચેપ્ટર ને સારી રીતે શીખી ગયા છે. આ સંખ્યા જ્ઞાન છે 1 લાખ સુધીનું હતું ધોરણ 4 માં, તો તમે ધોરણ 4 માં 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા, એમાં પણ તરત આગળની અને પહેલાની સંખ્યા તો આવતી જ હતી પણ 1 લાખ સુધીની હતી. આજે આપણે 1 કરોડ સુધીની શીખવાની છે, પણ આમાં ક્યાંય મૂંઝવણ જેવું તમને લાગશે જ નહીં. શા માટે? કારણ કે આમાં પણ ઘણી બધી ટ્રીક છે. એ ટ્રીકનો ઉપયોગ કરી અને તમે આ તરત આગળની અથવા તો પહેલાની સંખ્યા શીખી જવાના છો. વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ સાદી રકમ જોઈએ તો તરત આગળની સંખ્યામાં પહેલા ખાલી જગ્યા હશે. તરત આગળની સંખ્યા એવું હેડિંગ મારેલું હશે તો પહેલા ખાલી જગ્યા હશે. બરોબર ને? તો પહેલા ખાલી જગ્યા હોય અને પછી લખેલું હોય કે તરત આગળની સંખ્યા લખો, ખાસ ધ્યાન રાખજો. કેટલા છે? 5. હવે શું કીધું છે? તરત આગળની સંખ્યા, તો આગળની એટલે 5 પછી 6 આવે એ આગળની સંખ્યા નહીં હોને. કઈ આગળની સંખ્યા? 5 પહેલા કેટલા આવે છે? જો પહેલા લખ્યું છે તો 5 પહેલા કેટલા આવે તમને ખબર છે? તમે તો પાછા એમ પણ કહેશો કે સર 5 પહેલા તો 4 આવે, 3 આવે, 2 આવે, 1 આવે, 0 આવે, એમ તો ઘણી બધી સંખ્યાઓ આવે, તો અમારે કઈ લખવી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું જ છે કે તરત. તરત એટલે 5 પહેલા જે તરત જ આવતી હોય એને તમારે લખવાની છે. તો 5 પહેલા તરત કઈ સંખ્યા આવશે? 4. તો થઈ ગયું ને આપણું આ સંખ્યા. અને બીજી એક ટ્રીક કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો. તમારે જો આગળની સંખ્યા બોલે અથવા તો પહેલાની સંખ્યા બોલે, ખાલી જગ્યા આગળ હશે, તો તમારે છેલ્લી સંખ્યા હોય એમાંથી 1 સંખ્યા બાદ કરી દેવાની છે અને આપણો જવાબ તૈયાર થઈ જશે. બરોબર ને? તમારે 1 કરોડ સુધી સંખ્યા બોલવાની નથી, તો તમે ક્યારે બોલી શકો કે 1, 2, 3, 4 એમ બોલતા બોલતા 100 બોલો, 100 બોલતા બોલતા 101, 101, 200, 201, 202, પછી ડાયરેક્ટ આપણે 1000, પછી આપણે થાકી જઈએ છીએ. તો આપણે એનો ઉપયોગ કરવાનો નથી, આપણે ડાયરેક્ટ આવી ટ્રીકથી ગણીશું. તો આપણે સંખ્યા જ્ઞાન બોલવાની જરૂર પડશે નહીં અને તમે
ફટાફટ એના તરતની આગળની સંખ્યા લખી શકશો. હજુ પણ આપણે વાત કરીએ ધોરણ ચાર ની, તો આપણે આવું પણ શીખી ગયા કે 22251 22251. જો પાછું કહું છું વિદ્યાર્થી મિત્રો, આટલી મોટી સંખ્યા તમને ગણતા ના આવડે તો તમે એકમ, દશક, સો, હજાર અને 10,000 એવી રીતે કરીને પણ ગણી શકો છો. પછી તમને યાદ છે ને કે આપણે કઈ કઈ જોડી લેવાની હતી, બે જોડી, પછી એક જોડી, પછી કન્ટિન્યુ આગળ બે બે ની જોડી. તો 22251 પેલા કેટલા આવે? તો તમારે શું કરવાનું છે, 22000 સુધી બોલવાનું નથી. તો તો આપણે એક દિવસ થાય કે બે દિવસ બોલતા થાય, તો આ એક ખાલી જગ્યામાં શું આપણે એક દિવસ કે બે દિવસ કરવાના છે? જરાય નહીં. તમારે આનો જવાબ તરત જ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે, આ બધી સંખ્યાને જોવાની નથી, આપણે ફક્ત છેલ્લો અંક જોવાનો છે. છેલ્લો અંક કેટલો છે? એક. તો તમારે એકને શું કરવાનું છે, કાઢી નાખવાનો છે, હટાવી દેવાનો છે. અને એક પહેલા કઈ સંખ્યા આવે એનો આપણે એ લખવાની છે. તો આપણો જવાબ રેડી થઈ જાય. એક પહેલા કોણ આવે? તમે કહેશો સર શરૂઆત તો એક થી થાય. ના વિદ્યાર્થી મિત્રો, શરૂઆત એક થી થતી નથી. હું અહીંયા અંક લખું છું, જોજો. એક જ સંખ્યા હટાવવાની છે. એક સંખ્યા મતલબ એકમનો અંક જ હટાવવાનો છે આપણે, બીજા અંકને એમ નામ રહેવા દેવાના છે. હા, બીજા અંક પણ હટાવવામાં આવશે, પણ આપણે થોડી વાર પછી જોઈશું. પહેલા તો આપણે આને હટાવી દઈએ. તો ચાલુ ક્યાંથી થાય? શૂન્ય, ખાસ ધ્યાન રાખજો, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, અહીંયા સુધી જ યાદ રાખવાના છે. અને 10 યાદ રાખો. પણ 10 એ કેવી સંખ્યા છે? બે સંખ્યા છે, મતલબ કે દશક વાળી સંખ્યા છે. આપણે શું વાત કરી હતી? તો આપણે વાત કરી હતી કે એકમનો અંક જ હોવો જોઈએ, દશકનો અંક લેવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો ને, જો એકમ અને દશક આ દશકના અંકને આપણે હટાવી દેવાનો છે, તો એકમનો અંક કયો રહેશે? શૂન્ય. રહ્યો ને શૂન્ય, તો તમે આમ પણ કરી શકો, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, પછી પાછા શૂન્ય, પછી એક, બે, ત્રણ આવશે. શા માટે એક, બે, ત્રણ? કારણ કે 10 પછી 11, 11 પછી 12, 12 પછી 13, 12 પછી 13, આવી રીતે. તો હવે વિદ્યાર્થી મિત્રો 11, 12, 13 એમાં દશકના અંકને કાઢી દઈએ. તો જો 0 થી ચાલુ થયું, 9 એ પૂરું થયું, પાછા 0 થી ચાલુ થશે, 0, 1, 2, 3 એમાં આગળ વધતું જ રહેશે. છે ને એકદમ ઈઝી ટ્રીક? તો તમારે પણ આ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે. અને તમારે આ સંખ્યા 1 છે, હવે આપણે જોઈ લઈએ, 1 ની આગળ તરત આગળ કોણ આવે છે? શૂન્ય. તો આપણે અહીંયા લખી શૂન્ય અને આપણો જવાબ રેડી છે, 22,250. 22251 પહેલા તરત જ હું 22251 ની તરત પહેલાની સંખ્યા 22250 છે. જો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત કહી દઉં, આ ટ્રીક તમને પસંદ ના આવી હોય તો તમને એક બીજી ટ્રીક આપું છું, એનો પણ તમે ઉપયોગ કરી શકો. 22251 છે ને, 22251 છે, તો તમારે એકમનો એક અંક ના કાઢવો હોય તો તમારે આ બે બે સંખ્યા લેવાની. 51 કેટલા છે? 51. તો તમને 1 થી 100 સંખ્યા જ્ઞાન તો આવડે જ છે ને? આવડે જ. 1 કરોડ સુધીનું આવડે તો શું 1 થી 100 નું ના આવડે? ચોક્કસ આવડવાનું છે. તો 51 છે ને, એની પહેલા કઈ સંખ્યા આવે? 50. બસ આપણો જવાબ થઈ ગયો 22,250. તો પણ આપણો જવાબ આવી જ જાય. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજી ટ્રીક તમને કહેવા જઈ રહ્યો છું. એક ટ્રીક નહીં, બે ટ્રીક નહીં, પણ ત્રણ ટ્રીકનો ઉપયોગ આપણે ઉપયોગ કરીશું. હવે તમારે શું કરવાનું છે, તરત આગળની સંખ્યા છે. જો આ એક તમે વ્યવસ્થિત સમજશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારા જીવનમાં આ આગળની સંખ્યા ભૂલી શકવાના નથી.
22,251 છે આ ઉદાહરણ તમારે તમારી નોટબુક માં પણ લખવાનું છે બરોબર ને હવે 22,251 22,251 આની પહેલા કઈ સંખ્યા આવે તો વિદ્યાર્થી મિત્રો એક ટ્રિક આપણે શું જોઈ કે પાછળનો એક અંક કાઢી દ્યો એની આગળ જે આવતું હોય લખો બીજી ટ્રિક માં શું જોયું કે બે સંખ્યા છે બે સંખ્યાને ગણો અને એની પહેલા કોણ આવે છે એને લખો ત્રીજી ટ્રિક માં આગળની સંખ્યા છે બાદબાકી તો તમે ધોરણ 4 ની અંદર 4 4 અંકની 5 5 અંકની શીખી ગયા બરોબર ને તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે જો આગળની સંખ્યા હોય તો 1 માઈનસ કરો ખાસ ધ્યાન રાખજો 1 કાઢવાનો છે 1 માંથી 1 ગયું 0 5 ના 5 2 ના 2 2 ના 2 2 ના 2 થઈ ગયા ને 22,250 આ તમારી ત્રીજી ટ્રિક છે વિદ્યાર્થી મિત્રો તો તમને આ ત્રણે ત્રણ ટ્રિકમાંથી કઈ ટ્રિક ઝડપથી યાદ રહેશે એ તમારે યાદ રાખવાની છે ત્રણે ત્રણ ટ્રિક યાદ રાખવાની જરૂર નથી બરોબર ને વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ 5 માં આવતી જે 1 કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન છે એની વાત કરીએ તો તમારે શું કરવાનું છે કાંઈ જ નહીં જે ત્રણે ત્રણ ટ્રિક આપી ને એનો જ ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી સંખ્યા જ્ઞાન બોલવાનું નથી બરોબર ને આગળની સંખ્યા છે ખાસ ધ્યાન રાખજો 24,99,255 24,99,255 જો તમને આટલી મોટી સંખ્યા ફરીથી તમારે ગણવી પડે છે તો કાંઈ વાંધો નહીં ગણો એકમ દશક 100 1000 10,000 લાખ અને 10,00,000 પછી આપણે શું કર્યું હતું બે ની જોડી એક ની જોડી બે ની જોડી અને બે ની જોડી પછી તમે બોલશો એટલે તમને ચોક્કસ આવડી જવાનું છે બરોબર ને વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરવાનું પહેલી ટ્રિક તમને જો પહેલી ટ્રિક ગમે તો એનો તમે ઉપયોગ કરી શકો છો આપણે પહેલી ટ્રિક જોઈએ તો પહેલી ટ્રિક માં શું આપણે બધી સંખ્યા જોવાની નથી કઈ સંખ્યા જોશું 5 ને 1 ને 5 માંથી 1 કટાવી દ્યો કેટલા વધ્યા 4 બસ આપણો જવાબ આપણને મળી ગયો છે પણ વિદ્યાર્થી મિત્રો હજી આગળ એવી અટપટી સંખ્યા આવશે કે તમે હટાવી શકશો પણ આગળ પણ કંઈક કરવાનું થશે એ આપણે આગળ જોવાનું છે પણ અત્યારે શું કરવાનું 5 માંથી 1 ફરજિયાત હટાવવાનો છે હો ને બીજી સંખ્યા લખવાની નથી 1 ફરજિયાત હટાવવાનો છે 1 હટાવી દીધો 5 માંથી 1 ગયા વધ્યા કેટલા 4 તો 24,99,254 આપણો જવાબ આપણને મળી ગયો છે આ હતી આપણી પહેલી ટ્રીક બીજી ટ્રીકનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો તો તમે પણ તમારે ગણવાની શરૂઆત કરી દેવાની 24,99,255 બીજી ટ્રીકમાં તમને શું કહ્યું બે રકમ લઈ લ્યો બે રકમમાં શું કરવાનું તો 55 છે તો 55 ની તરત પહેલા કોણ આવે છે 54 તો બસ આ પણ આપણો જવાબ થઈ ગયો 4 લઈ ખાતા 5 ના 5 તો એમનામ જ છે તો બીજો જવાબ પણ આપણને આજ મળવાનો છે 24,99,254 અને ત્રીજી ટ્રીક શું કીધી હતી કે 24,99,255 આગળની સંખ્યા છે તો 1 કાઢવાનો છે 5 માંથી 1 ગયા 4 બાકી બધી સેમ ટુ સેમ રકમ છે એને આપણે એમનામ રાખવાની છે 24,99,254 છે ને એકદમ ઈઝી બહુ મજા આવવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય જવાનું નથી તમારે પણ આ ઉદાહરણ ચોક્કસ ગણવાનું છે હવે આપણે થોડીક અટપટી સંખ્યા લઈ લઈએ એમાં શું કરવાનું એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જોજો વિદ્યાર્થી મિત્રો આને ભૂલવાનું નથી આગળની સંખ્યા છે હવે શું કીધું છે ખાસ ધ્યાન રાખજો ને 99,00,000 આ 99,00,000 છે હવે તમારે શું કરવાનું છે તો તમે તો તરત જ કહેશો કે સર આમાં પણ કશું જ નથી કરવાનું ફક્ત પાછળની સંખ્યામાંથી 1 કાઢવાનો છે શું કરવાનું છે પાછળની સંખ્યામાંથી 1 કાઢવાનો છે અને હા નીકળતો હોવો જોઈએ હો 1 નીકળતો હોવો જોઈએ પણ જોઈ લ્યો તો આમાંથી 1 નીકળશે
અરે આ શું છે? શૂન્ય. શું શૂન્યમાંથી એક નીકળે છે? ગણો તો. ના ભાઈ ના, મારી પાસે એક રૂપિયા જ નથી. અને તમે મારી પાસે એક રૂપિયો માંગો તો શું હું તમને આપી શકું? બિલકુલ નહીં, મારી પાસે એક પણ રૂપિયો નથી, હું તમને એક રૂપિયો ક્યાંથી આપી શકું? તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એવું જ છે કે પાછળ શૂન્ય છે, એક પણ કશું નથી આની પાસે, તો આમાંથી શું રૂપિયો નીકળશે? બિલકુલ નહીં નીકળે. આવ્યું ને અટપટું? પણ મૂંઝાવાની જરૂર નથી, આ પણ તમને આવડી જવાનું છે. આ કેટલા છે? શૂન્ય. તો શૂન્ય આપણે લખ્યું તું ખબર છે, ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. દસ લખી ત્યારે આપણે દશકનો અંક હટાવી દીધો હતો, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ કેટલા છે? શૂન્ય. તો હવે તમે ચોક્કસ કહી શકો કે સાહેબ શૂન્ય પેલા કેટલા આવશે? નવ. કેટલા આવવાના છે? નવ. પણ વિદ્યાર્થી મિત્રો જોજો, એકને આપણે હટાવ્યો નથી, ખાસ ધ્યાન રાખજો, હટાવ્યો નથી. હટાવવો તો તમારે માઇનસ કરવાનું છે, પણ આમાં માઇનસ થયું નથી. થયું ને? માઇનસ થયું નથી. તો હજી આપણે આગળ વધીએ. જો ઝીરો ની આગળ નવ આવે, અહીંયા પણ ઝીરો છે. અરે ઝીરો ની આગળ હજી શું આવશે? પાછું નવું આવશે, હજી ઝીરો આવ્યું. પાછી એકેય સંખ્યા આપણે હટાવવાની છે. આવ્યું? અરે અહીંયા પણ નથી આવતું, પાછા નવ મૂકો. અરે સર હવે કેટલા આગળ વધી? આ બધામાં તો શૂન્ય શૂન્ય જ આવે છે. ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, શૂન્ય છે તો પાછું શૂન્યને કાઢી દો, એની જગ્યાએ નવ મૂકો. આ શૂન્ય છે, પાછું શૂન્ય આવ્યું, એની જગ્યાએ નવ મૂકો. હજી આપણે હટાવ્યું નથી. જ્યારે પણ આપણે જો એક સંખ્યા હટાવી પછી આગળ વધવાનું નથી. બોલા પાંચમાં તો આપણે ખબર છે, પાંચની જગ્યાએ ચાર કરી નાખતા, શું કામ? કારણ કે પાંચમાંથી ચાર નીકળતા હતા. અને આમાં શા માટે આપણે આગળ વધ્યા? કે શૂન્યમાંથી એક નીકળતો નથી, એટલા માટે વિદ્યાર્થી મિત્રો. હવે આ કેટલા છે? નવ. નવ માંથી શું એક નીકળશે? તમે ચોક્કસ કહી શકશો કે સર નવ માંથી એક નીકળે એટલે વધ્યા આઠ. જો મેં તમને શું કહ્યું કે તમારે એક હટાવવાનો છે પછી આપણો જવાબ તરત મળી જશે, પછી આગળ વધવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળી ગયો છે, નવ ના નવ, આઠ ના આઠ, ફરી પાછા નવ ના નવ, નવ ના નવ, ફરી પાછા ત્રણ વખત નવ નવ નવ. તો આપણો આ જવાબ છે એકમ દશક, સો, હજાર, દસ હજાર, લાખ અને દસ લાખ. અઠાણું લાખ નવાણું હજાર નવસો ને નવાણું. આપણી તરત પહેલાની સંખ્યા કોની? પહેલાની તો નવાણું લાખ પહેલા, નવાણું લાખ પહેલા, અઠાણું લાખ નવાણું હજાર નવસો ને નવાણું આવે છે ને વિદ્યાર્થી મિત્રો? આ તો તમારે ખાસ શીખવા જેવી બાબત છે કે અહીંયા શૂન્ય શૂન્ય હોય તો નવ મેં શા માટે મૂક્યા? તો શૂન્ય પહેલા નવ આવે છે. શૂન્ય પહેલા નવ મતલબ કે અહીંયા દસ હતા. શૂન્ય પહેલા નવ મતલબ કે અહીંયા દસ હતા, એટલા માટે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો. શૂન્ય પહેલા નવ હતા, દશકનો અંક કાઢી લીધો એટલા માટે નવ આવે છે. બહુ મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? હજી આપણે એક આવું ને આવું ઉદાહરણ જોઈ લઈએ. તો તમારે આ ઉદાહરણની અંદર તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમે કેવી રીતે કરશો જોઈ લઈએ આપણે. બીજું ઉદાહરણ આ પણ થોડુંક અટપટું છે, પણ મૂંઝાવાની જરૂર નથી, હમણાં આપણે કર્યું ને એમ જ કરવાનું છે. 81,94,000, 81,94,000, 200. અથવા તો બીજી સંખ્યા પણ આપણે લઈ શકી કે 81,94,200. બસો, તમે તમારી રીતે બીજી સંખ્યા પણ લખી શકો છો. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો ખબર છે ને તમને કે આગળની સંખ્યા છે એટલે એક કાઢવાનો છે. જો ન નીકળતું હોય તો શું કરશો? ખબર જ છે કે નથી નીકળવાના, એટલે ઝીરો ની આગળની સંખ્યા નવ લઈ લ્યો. બસ વાત પૂરી. હજી બીજી ટ્રીક આપવાનો છું. આ ટ્રીક તમને પસંદ નથી આવી તો હજી બીજી ટ્રીક આપવાનો છું, જોઈ લેજો. ઝીરો છે,
એ કટાવો હટતો નથી તો કેટલા મૂકશું 9 આગળ કોણ છે 0 છે પાછા 0 માંથી એ કટાવો નથી હટતો કેટલા મૂકશું 9 આગળ કેટલા છે 2 એ કટાવો નથી હટતો હટે છે 2 માંથી એક કાઢી દો એક વહી દો બસ પૂરું હવે જો તમે ખાસ સમજો બધામાંથી એક 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 કાઢતું રહેવાનું નથી બે વખત શૂન્ય આવ્યા એટલે બે વખત 9 મૂક્યા અને બે માંથી એક હટાવી દીધો એટલે આ સંખ્યા તો તમારે એમની એમ જ રાખવાની છે પછી આપણને એનો જવાબ મળી જાય 81,94,199 આપણી સંખ્યા બની ગઈ વિદ્યાર્થી મિત્રો અને બીજી ટ્રિક તમને આપું તો તમારે તો એક હટાવવાનો છે તો તમે શું કરશો 81,94,200 એમાંથી ફક્ત એક કાઢવાનો છે આવી રીતે પણ તમે બાદબાકી કરી શકો છો જવાબ તો આપણને સેમ જ મળવાનો છે આ રીતે પણ તમે ગણતરી કરો જોઈ લઈએ શૂન્યમાંથી એક કાઢો નીકળે નથી નીકળતો તો આપણે શું લીધું 10 કો તો 10 લીધો ને હવે 10 માંથી એક કાઢો કેટલા વધ્યા 9 હવે આ 10 કો તમે ક્યાંથી લીધો છે 10 કો તમે મૂકી દીધો ફટાફટ તમે આ 10 કો ક્યાંથી લીધો તમે ધોરણ 4 ની અંદર શીખી ગયા કે જે સંખ્યા પાસે વધારે રૂપિયા હોય એની પાસેથી મે 10 કો લીધો બાજુમાંથી જ લેવાનો છે આ સંખ્યાથી લેવાનો નથી પણ આ બાજુ ભાઈ 10 કા વાળા ભાઈ છે એની પાસે તો એક પણ રૂપિયો નથી તો આપણે ક્યાંથી લેશું 100 ના અંકમાંથી 10 કો લેશું 10 કો લેશું મતલબ કે આ ભાઈ પાસે 200 રૂપિયા છે 200 રૂપિયામાંથી હું 10 રૂપિયા લઈ લઉં તો એ ભાઈ પાસે કેટલા વધશે 190 રૂપિયા વધશે ને 190 તો 10 0 ની જગ્યાએ 9 અને 2 ની જગ્યાએ 1 વધશે હવે ગણવાનું ચાલુ રાખો 10 માંથી 1 ગયા 9 9 માંથી અહીંયા કઈ નથી તો 9 ના 9 અહીંયા પણ કઈ નથી તો 1 ના 1 આગળની સંખ્યા એમની એમ તમે મૂકી શકો છો જોઈ લ્યો તો આપણો જવાબ રેડી છે 81,94,199 શું આ બંને સંખ્યા સરખી છે યસ આ બંને સંખ્યા સરખી છે વિદ્યાર્થી મિત્રો એટલે તો આ બંને ટ્રીકમાંથી તમે ગમે ટ્રીકનો ઉપયોગ કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આટલા ઉદાહરણ બાદ તમને તરત આગળની એટલે કે પહેલાની સંખ્યા આવડી ગઈ હશે બરોબર ને બીજા બે ઉદાહરણ આપું છું કે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બરોબર ને તમારું માઇન્ડ તમારે ગણિત ભણતા હોય ત્યારે તમારે તમારા માઇન્ડને અહીંયા રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો હોને એક ઉદાહરણ આપું છું એક તો એકદમ ઈઝી છે અને બીજું કંઈક અટપટું છે પણ અટપટું હવે તમને લાગવાનું નથી શા માટે તમે ઘણી બધી ટ્રીક દ્વારા શીખી ગયા હવે એક ઉદાહરણ આપું છું 24,50,998 બીજી એક રકમ છે ખાસ સમજો જોઈ લેજો બધામાં શૂન્ય શૂન્ય જ આવે છે હવે ગણજો આગળવાનો પ્રયત્ન કરજો શું આવશે બહુ મજા આવવાની છે તમારું માઇન્ડ પણ કસવાનું છે પેલા તો ગણી લ્યો એકમ દશક 100,000, 10,000, 1,00,000, 10,00,000 અને 1 કરોડ 1 કરોડ ની તરત પહેલાની સંખ્યા કઈ આવશે બરોબર ને આ બે ઉદાહરણ તમારે ગણી અને તમારા મમ્મી પપ્પાને અવશ્ય બતાવવાના છે બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક શીખીશું નેક્સ્ટ ટોપિકમાં શું છે તરત પાછળની સંખ્યા અથવા તો તરત પછીની સંખ્યા તરત પછીની સંખ્યા એટલે આપણે વાત કરી હતી ને કે 5 પહેલા કેટલા આવે તો 4 તો હવે વિદ્યાર્થી મિત્રો એવું જ ઉદાહરણ છે 4 પાછળની એટલે 4 પછી 4 પછી કોણ આવે છે તો 4 પછી તમે તરત જ કહેશો કે 5 આવે છે બસ આ આપણી તરત પછીની સંખ્યા છે આમાં પણ તમારે ક્યાંય મિસ્ટેક કરવાની નથી ઓ મિત્રો ખાસ જોવાનું છે 4 પછી 5 આવે તો એવી રીતે આપણે ધોરણ 4 ની અંદર ડોક્યુ કરીએ તો તમે આ સારી રીતે સમજી ગયા છો પણ તેમ છતાંય આપણે એક વખત પુનરાવર્તન કરવું જરૂરી બને શા માટે કારણ કે વેકેશનમાં તમે ખૂબ જ મજા કરી હોય અને કદાચ જો એ સંખ્યા ભૂલી ગયા હોય તો આપણને એનું રિવિઝન થાય તો એ સંખ્યા તરત આપણા માઇન્ડમાં આવે
बराबर ना विद्यार्थी मित्रों तो आज आपने जो ले ये 24,252 એના પછી કઈ સંખ્યા આવશે તો પછી આમાં તમને ત્રણ ટ્રિક આપવાની છે એક ટ્રિક નહીં બે બે ટ્રિક નહીં પણ ત્રણ ત્રણ ટ્રિક આપવાની છે કેવી રીતે એ તમને આ ઉદાહરણમાં સમજાઈ જશે હવે આપણે આગળની સંખ્યા હતું એમાં શું કર્યું તો કે પાછળના અંકમાંથી એક કાઢ્યું તો પાછળની સંખ્યા છે એમાં તમારે જે તમે આગળની સંખ્યાનો એક કાઢ્યો હતો ને એ એકને તમારે આની અંદર ઉમેરવાનો છે ઉમેરવાનો મતલબ સરવાળો કરવાનો છે કોની સાથે આની સાથે એક ઉમેરવાનું છે તો એક જ અંક જોવાનો છે પહેલા તો આપણે એક જ અંક જોવાનો છે બે પછી કેટલા આવવાના છે તો કે ત્રણ બસ એક ઉમેરી દો એટલે વાત પૂરી આપણો જવાબ આપણને મળી જાય પછી ફક્ત ત્રણ લખવાના નથી હોને વિદ્યાર્થી મિત્રો ત્રણ લખશો તો શું 24,252 પછી ત્રણ આવશે ના તો તમારે આખી રકમ ફરીથી લખવી પડશે 24,252 ની જગ્યાએ 53 આપણો જવાબ થઈ ગયો મજા આવી ને વિદ્યાર્થી મિત્રો હજુ બીજી ટ્રિક જોઈએ તો બીજી ટ્રિક ની અંદર તમારે શું કરવાનું કે 24,252 છે જો તમારે એક સંખ્યા નથી ઉમેરવી અને તરત જ બોલી દેવું છે તો પણ ચાલશે તમારે કેટલી સંખ્યા લેવાની બે તો બે માં શું છે 52 તો 52 પછી કેટલા આવશે 53 આ બીજી ટ્રિક થઈ ગઈ એ પણ તમે આસાનીથી કરી શકો અને વિદ્યાર્થી મિત્રો હજી એક નવી ટ્રિક ત્રીજા નંબરની એ પણ તમે આગળની સંખ્યામાં શીખી ગયા છો 24,252 એમાં પાછળની સંખ્યા છે તો સૌથી પાછળ આપણે એક મૂકી દેવાનો છે ઓલા એકને કાઢ્યો હતો ને માઇનસ કર્યો હતો ને તો અત્યારે તમારે પ્લસ કરવાનો છે બે ને એક ત્રણ પાંચ ના પાંચ બે ના બે ચાર ના ચાર અને બે ના બે થઈ ગયું ને 24,253 શું આ 24,253 છે શું આ 24,253 છે યસ તો તમે ત્રણે ત્રણ ટ્રીકનો ઉપયોગ કરી અને આ પાછળની સંખ્યા પણ મેળવી શકો છો હવે આપણે ધોરણ પાંચ ની અંદર પાછા આવી તો હજી એક આપણે ધોરણ પાંચ નું ઉદાહરણ લઈ લઈએ તો તમને સારી રીતે સમજાઈ જશે તમારે ત્રણ ત્રણ ટ્રીકનો ઉપયોગ કરી અને આનો જવાબ મેળવવાનો છે બરોબર 22,28,984 22,28,984 તો વિદ્યાર્થી મિત્રો પહેલી ટ્રીક કઈ હતી તમને યાદ છે કે પછીની સંખ્યા મતલબ કે પાછળની સંખ્યા લખવી હોય તો ફક્ત એક આપણે વધારી દઈ છીએ ચાર અને એક કેટલા થાય 5 બસ આપણો જવાબ મળી ગયો 22,28,984 હતા એની જગ્યાએ એક ઉમેરો તો 85 બરોબર ને આ પહેલી ટ્રીક બીજી ટ્રીકમાં તમે શું કર્યું બેને ભેગા કર્યા 84 પછી કેટલા આવે 85 અને ત્રીજી ટ્રીકમાં તમે શું કરશો ફક્ત એક ઉમેરી દેશો 22,28,984 છે એમાં એક ઉમેરી દેશો 4 ને 1 5 8 ના 8 9 ના 9 8 ના 8 2 ના 2 2 ના 2 ને 2 ના 2 તો 22,28,985 આ પણ તમને જવાબ મળી જવાનો છે વિદ્યાર્થીઓ કેમ મજા આવી ને હવે એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ કેવું છે અટપટુ પણ તમને અટપટુ નહીં લાગે શા માટે તમે સારી રીતે શીખી ગયા છો બરોબર ને હવે આપણે એક એવું જ ઉદાહરણ જોઈએ બરોબર જોઈ લેજો 28,99,999 બરોબર ને આ છેલ્લું ઉદાહરણ કઈક અટપટું છે શા માટે કારણ કે તમારે કુલ શૂન્ય આવ્યું હતું શૂન્યની પહેલાની સંખ્યા કોણ હતું 9 તો હવે તમારે તો આના પછીની સંખ્યા લખવાની છે શું 9 પછી 10 લખાય ચોક્કસ લખાય પણ વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા લેવાની નથી એટલે આપણે આ એકમનો અંક દશકનો અંક છે એને હટાવી દઈએ બરોબર ને તો 9 પછી શું આવશે આપણે લખ્યું હતું ખબર 8 9 9 પછી 10 આવે તો આ એકને હટાવી દીધો તો 9 પછી શું આવશે શૂન્ય મૂકો શૂન્ય જો વિદ્યાર્થી મિત્રો હજી આપણે એક ઉમેરો નથી એટલે આપણે આગળ વધવું પડશે 9 તો શૂન્ય હજી 9 આવ્યા પાછું શૂન્ય હજુ 9 આવ્યા
પાછું શૂન્ય અરે હજી નવ આવ્યા પાછું શૂન્ય હજી આગળ હજી નવ છે પાછું શૂન્ય વધારો પછી આગળ વધારવાનું નથી આઠ છે આઠમાં એક ઉમેરો નવ થઈ ગયા ને તો હવે તમે વધારી દીધો ને બસ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ બેને ભૂલવું શું નહીં ભૂલી બે નવ મતલબ કે 29 લાખ આ આપણો જવાબ છે અને તમને જો આ ટ્રિક થોડીક અઘરી લાગે તો બસ 88,99,999 એમાં તમારે શું કરવાનું છે એકને ઉમેરી દેવાનો છે બરોબર ને તો 9 અને 1 10 10 ની શૂન વધી 1 9 અને 1 10 10 ની શૂન વધી 1 9 અને 1 10 10 ની શૂન વધી 1 9 અને 1 10 10 ની શૂન વધી 1 9 અને 1 10 10 ની શૂન વધી 1 8 અને 1 9 અને 2 ના 2 તમે આમ પણ કરી શકો બરોબર ને વિદ્યાર્થી મિત્રો તમારે આવા બીજા ત્રણ ઉદાહરણ તમારી જાતે શોધીને લખવાના છે બરોબર ને તો હવે તમે આ 1 કરોડ સુધીની સંખ્યામાં તરત આગળની અને પાછળની સંખ્યા શું ભૂલી શકશો ક્યારે ભૂલી શકશો ને વિદ્યાર્થી મિત્રો શા માટે કારણ કે આ આગળની અને પાછળની સંખ્યામાં તમે 3-3 ટ્રિકનો ઉપયોગ કર્યો છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો હજી આપણે કંઈક નવું શીખશું 1 કરોડ સુધીના સંખ્યા જ્ઞાનમાં પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે જવાનો સમય થઈ ગયો છે ફરીથી આપણે મળશું નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી તમે બધા હેપી રહો મજામાં રહો ત્યાં સુધી બાય બાય